ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણા ગુજરાતના મેગા મિલિયનિયમ સ્ટાર એવા નરેશ કનોડિયા હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ એમની યાદો હંમેશા આપણી જોડે રહેવાની છે. તો 27 તારીખના રોજ નરેશ કનોડિયા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમને થોડા દિવસો પહેલાં કોરોના વાયરસની અસર થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. આવી રીતે 27 તારીખના રોજ નરેશ કનોડિયા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, જ્યારે તેમના મોટા ભાઈ એવા મહેશ કનોડિયા પણ આ દુનિયામાં નથી રહ્યા. તે 25 તારીખના રોજ એટલે કે 2 દિવસના ગાળામાં જ આ બંને ભાઈઓ એક સાથે દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તો તેમના અવસાનથી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડના પણ મોટા મોટા કલાકારો ભાવુક થયા હતા અને તેમને પણ ભાવુક પોસ્ટ કરી હતી, જેમાં તેમને લતા મંગેશકર સાથે ઘણું બધું કામ કર્યું છે નરેશ અને મહેશ કનોડિયાએ, અને તેમને પણ નરેશ અને મહેશને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી પણ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે જઈ અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, અને આપણા ગુજરાતના પણ તમામ કલાકારો તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બોલિવૂડના મોટા સુપરસ્ટાર ગણાતા એવા આમિર ખાને પણ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા વિશે પોસ્ટ કરી હતી અને તેમને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા વિશે કેટલીક વાતો શેર કરી હતી, તેમની જૂની વાતોને યાદ કરી અને મહેશ અને નરેશને શ્રદ્ધાંજલિ આપી હતી. આવી રીતે આપણા બોલિવૂડના કલાકારો પણ નરેશ અને મહેશની જોડીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અને મિત્રો, તમે પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો છો. તો બસ મિત્રો, અમારા વિડીયો માટે આટલું. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારો વિડીયો તમને મળી રહે.